વડીલો બધા જો આ એમની મોજ છે આ બધી, નકર અઘરું છે આ પૈસો કમાવો હેલો નથી હો. હા એ તો બહુ અઘરું છે આવી રીતે. અને આના ઘણા બધા નામ છે, એમાં એક નામ મને બહુ ગમે છે, દોલત. ભરતભાઈ બજુભાઈ દોલત આનું નામ છે. દોલત એટલે અરવિંદ દાદા બે વાર લત મારે આ દોલત. એક વાર ઓસિંતા નો બહુ આવી જાય ત્યારે લત મારે પાછળથી વાહેથી લત મારે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની ગામની કોઈની જરૂર નહીં, ગોટો વળી જાય હું જરૂર નહીં. આ છે ને ઘણા હોય આવા ઓસિંતા નો આવી ગયો હોય, આપણા આપણી માયગી બીડી પીતો હોય, આપણા પાયા ખિસ્સામાં જ માવા કાઢીને ખાતો હોય, એનો એ હરખું આવી જાય. પાછું હું કે એ બધા અમે પેલા એક બે વાર મળેલા અમારે ને એને કઈ ને, અરે તારી ભલી થાય તારા ભાડા અમે દેતા, અને તું ન જવાનું ઠેકાણે અમને લઈ જતો ફિલ્મ જોવા, એ ટિકિટ અમારે પાસે દેવરાવતો ને હવે ભૂલી ગયો. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખ્યા, મિત્રો ન કરતા એના કરતા એકલા હારા મર્દોની પાસે બેસજો, ભલા માણસ આ મર્દોની ધરતી છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે, માતાઓ બહેનોની અહીંયા આટલી સંખ્યામાં હાજરી છે, હું માવડિયું નહીં કહીશ, આ દેશની ધરતીમાં તમારે આવા સંતોને લઈ આવવા હશે, તમારી જેમ મહારાણા પ્રતાપ શિવાજીને લઈ આવવા હશે, દેવાદ બોદરને વીર વસરાજ સોલંકીને લઈ આવવા હશે, તમારે કોઈ પણ વીર પુરુષ ભગતસિંહને લઈ આવવા હશે, તમારે ઉધમસિંહને લઈ આવવા હશે, તો કોક માં જન્મ આપશે એ નક્કી છે. જનેતાને બહુ મોટી જવાબદારી છે, એના ઉપર પણ હું વાતું કાયમ કરું છું ને આજે આપને કહીશ. પણ હું તમને જે મૂળમાં વાત કહેતો હતો કે આના બે નામ, એક નામ મને બહુ ગમે, દોલત બે વાર લત મારે આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય, એમાં ઓસિંતાનું ક્યાંક આંટીમાં આવી જાય ને બધું વયું જાય ને તો આગળથી લત મારે, જાવાટાણે આ આગળથી લત મારે તો આંકો વળી ગયો. અમારે એક દી રૂપિયા પેટી ઉભરી હતી, તે દી તે કોઈને હક જ નહોતું લેવા દીધો, હવે બે શાનો મનો. પાંચિયા પચીસ પચાસ ગૌ પાવે તો એકસો દોસો પાંચસો મગાઈ ગો, પાંચસો હજાર દસ હજાર મિલ જાવે તો લાખન કી બાત મે ધ્યાન જો લગાઈ ગો, લક્ષી કરોડ પાવે તો અરબે ખરબે માગે ધન, લાલચ અધિક તે અધિક દિલ લાઈ ગો, કિશન ભનંત અરે જાન રે અજાન જન, સંતોષ બિનાઈ તેરો કેસે જુગ દુષ જાયો ગો. સંતોષ ધન અને પૂજાભાઈ ધન કમાવું બહુ જરૂરી છે. ઘણા પાસે એવા હોય શું રૂપિયા વાહે ધોડ્યા કરો મોજ કરો એન્જોય કરો, ઘણા જુવાનડા એવા બગડી દૂર થઈ ગયા, તાણે મોટા મોટા ટેટુના હાથ ભર્યા હોય. હવે આપણે કોઈ પણ પધારો સમજમાં પધારો, અમારો મર્દ હાટી છે એક છે પણ એક હજાર હશે, આવો 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 પધારો. હા એના એને એની વાર્તા હું થાય એમ છે, પણ આમ યુગમાં કરવા જેવી નથી, એટલે સારી છે છે હારી, પણ આમ કાયદા ઓલા થાય ને આપણા કાયદા બહુ સારા છે એટલે. હા 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 મજા આવે. અમારા એક દરબાર તો આવેલા જતા હતા, એક જણો હામો અમે અમે અહીં બેઠા, એક મામા એક બે એટલે એને માટે કહું, બધા નહીં પાછું અટાણે પાછું એવું બહુ છે. એક જણો હામો મળ્યો ઠપાટ મારી ફેરવી, બોલો કે બાપુ મારો કાંઈ વાંકણી ને કામ મારો, એ કે દોઢ વર્ષથી રાહ જોઉં તો વાંકમાં જ નથી આવતો એટલે અમારે મારવાનું જ નહીં. પણ વાર કરજો ધણી કોઈ હતો, ધણી પ્રજાના સૂર નો થાય ભેટો, એવો કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે છત્રી બેઠો, બાપુ કઈ કઈ હજી પાણી તમને પડે હર્મ બાપુ, તણી કંઈક લાવો સોરું સઘળા મેરે બાપ, કેના થશો બાપની કંઈક ફરજો બજાવો, એની પણ ફરજ બજાવવી પડે. એટલે હું વાત એ કરતો હતો તમને કે આજે આપણે મળ્યા છીએ, હું હજી તો ફાઉન્ડેશન બાંધું છું, એ કોઈ ખાલી મનોરંજન માટે નહીં, સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છે. આ જે કાંઈ તેરે ચૌદહ ને અમાસ, અને એમાં તમે જે કાંઈ આવી જશો અહીંયા, કોઈ પણ આવી જાય અહીંયા, તમે બે ત્રણ કલાક પ્રોગ્રામમાં બેસી જાઓ ને, કદાચ ઘડી ખળ ન હોય એવું થાય કોઈક વસ્તુમાં, તોય તમે બેઠા રહો ને, એ તમારો સમય યજ્ઞ અહીંયા. વા રાઠોડ ને રાઠોડા ઘર રાખીયા રગતા હરિયા રૂખો. બાપુને તો બાપુએ મને યાદી કરાવી કે અહીં સનાતન મુક્તાનંદ બાપુ આપણા ગુરુ મહારાજે મને યાદી કરાવી કે સનાતન ધર્મનો આ મૂળ જબરસ્ત તીર્થ છે એ તો છે જ, પણ અહીંયા સુરવીરો કાયમ આવ્યા એના પાળિયા ઊભા છે એની પણ યાદી કરજો ભલા માણસ. આ વાત છે. હા જડકદ જમતી રહેત મેં જબલિયા સાહેબ, જડકદ જમતી રહેત મેં જળ થોડો ઘણ ભૂખ, પછી રાઠોડા ઘર રાખીયા રગતા હરિયા રૂખ, મુઠ્ઠીભર સુખી થકી અન નિસર જાવે દોડ, રક્ત ભીજો એ રહે રેતી ઘર રાઠોડ. એવા અદ્ભુત દુહાવો છે કે મરુભૂમિ મારવાડની એવી છે કે હાથમાંથી માટીને મુઠ્ઠી ભરો તો એ ખરકી જાય, મુઠ્ઠીમાં રે નહીં, હરકી હરકી નીકળી જાય અને પલાળવી પડે. કેનાથી? રાઠોડો એ લોહીથી પલાળીને એને રાખી છે, પણ જાવા નથી દીધી મરુભૂમિને. આ મુઠ્ઠીભર સુખી થકી નિસર જાવે દોડ, પણ રક્ત ભીંજો ઈ રહે રેતી ઘર રાઠોડ. એ વાત છે. એટલે હું વાત એ કહું છું છેલ્લે બેઠા ત્યાં સુધી
તમે અહીંયા તમારી હાજરી આપી જશો, અહીંયા તમે બે ત્રણ કલાક સાંભળી જશો તો આ એક યજ્ઞ છે. અને તમને બધાને ખબર છે કે અહીંયા અમે કોઈ ઉલાળા મારવાના નથી. આપણે આપણો સનાતન ધર્મ એટલે એવું, એમાં કઈ સનાતન ધર્મને કોઈ કામ કરી દે નુકસાન કરી નાખે ને એવું નથી, પણ થોડું ઘણું ઓલું થાય. એકલો હાવજ હોય ને, એકલો હાવજ ચારે બાજુથી જરખા ગોરખો દિયા અમુક વિડિયા તમે જોયા છે, તો એ પછી ચારે બાજુથી મોઢા મારવા માંડે ને એનો ભાવ ભજવે. ઓલા કુદરા જેવા લાવો કઈક આવે, ઓલા નાર જેવા, એ બધા જાજા બધા થઈ જાય ને તો હાવજ ને થોડુંક ઓલું થાય, અસર થાય. એમ એમ સનાતન ધર્મને અહીં બેઠેલા બધાને કહી દઉં, છેલ્લે ઊભા ન્યા સુધી સાંભળજો, સનાતન ધર્મને વડકા કરવા વાળા ચારે બાજુથી ઊભા થયા છે, ને એવા ઊભા થયા છે કે ધીરે 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 રીતે મૂળિયામાં મીઠું નાખે છે, મીઠું નમક મૂળિયા હુકવવાની કોશિશો કરી રહ્યા છે. તો અહીં બેઠેલા માતાઓ બહેનોને કહું, વડીલોને કહું, યુવાધનને કહું, તમે તમારા ધર્મ માટે હાંજે ખાલી દિયાથી મેં થોડીક વાર 5 મિનિટે સાલુ ગાડીએ જતા હો તો માળા કરી લેજો કે ઠાકર મારા નાથ, હે ભોળિયાનાથ, હે દ્વારકાધીશ, હે ભગવાન રામ, હે શિવ, જે એ મારી હારે રહેજે, મને મારા ધર્મમાંથી મને આગળ નો ક્યાંય આડાવળો ન થઈ જાય એ ભૂલવા દેતો નહીં. એટલું હાજને ટાણે થોડું ઘણું આપણા છોકરાને આરતી કેમ કહેવાય, શું કહેવાય, આપણે ધીરે ધીરે હવે ઘર સભાઓ બધું શરૂ કરવું પડશે, નહીંતર એવા આવી ગયા છે. કારણ કે ડુપ્લિકેટ હોય એની અસર બહુ થાય. પાછી તમે હારામાં હારો દૂધ પાક બનાવો, પૂંજાભાઈ હારામાં હારું દૂધ લઈને દૂધ પાક બનાવો ને એલચી નાખો ને એમાં બદામ નાખો ને એલચી નાખો ને જાયફળ નાખો ને એ દૂધ પાક 2 તાણી પી જાઓ અને માથે 2 પતિકા મૂળાના ખાવ ને તો ઓડકારની ધણેનાટી મૂળાની જ બોલે, એલચી દીકરી ગોતી ન જડે. આ કરીને ઈ જ આવે, હો મૂળો જ આવે સીધો. એમ એની અસર બહુ થાય. હારવાનું બહુ અઘરું, હારું કરવું બહુ અઘરું. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે સનાતન ધર્મને અત્યારે અહીંયા સંતો બેઠા એના ચરણમાં વંદન કરી, બધા ગુરુ મહારાજ તો છે જ પણ બીજા બધા સંતો આવ્યા એને વંદન કરીને હું કહું કે આપ બધા જે મહેનત કરો છો, અને હું તો બધાએ કાયમ કહું છું કે અમારી કલાકારનું થોડી થોડી ફરજ છે, અમારે શું બોલાય, શું ન બોલાય, શું ગાવાય, શું ન ગાવાય, બધાની છે. કથાકાર જે પૂજનીયો આપણા છે એમની પણ ફરજ છે, એ પણ ફરજ બજાવે. પણ હવે આપણે ઘરેથી લેવું જોઈએ. અને હવે હું તો ગુરુ મહારાજના સાનિધ્યમાં છું એટલે વાહ વાહ. પૃથ્વીરાજ ભાઈ ચૌહાણ અહીંયા પધાર્યા છે, ઉના છે, ઉનાથી એમના તરફથી 500 રૂપિયા રોકડા અહીંયા આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, પીઆઈ રાણા સાહેબ પણ અહીંયા છે, એમનું પણ હું અહીંયાથી સ્વાગત કરું છું. બધા જ પોલીસ પરિવાર, નામની બધાની ખબર ન હોય મને એટલે પોલીસ પરિવાર બધા જે આવ્યા છે એમ એમની બહુ મોટી વ્યવસ્થા જાળવે છે. સરસ અમે આવ્યા, ઠેઠ સુધી બધા બેઠા છે. અને પોલીસમાં તો કેવું છે બાપુ, હાથે માઠેમાં હોય, દિવાળી હોય, મેળા હોય, એટલે આપણા બધા બાળકો ફરવા જતા હોય, પોલીસ પરિવાર હોય, એમના બાળકો એમને ફોન કરે, પપ્પા અમારે માટે અમારે મેળામાં જવું છે, તો પોલીસ શું કહે ખબર, અમે મેળામાં જ છીએ પણ બંદોબસ્તમાં છીએ, અમારી અહીંયા જવાબદારી છે, આપણે બીજા ઓલા પોરના મેળામાં જાશું, એને પોલીસ પરિવારને જોરદાર 40 થી વધાવો, એનું બહુ મોટું બલિદાન છે. આ હકીકત છે એ કહું છું ને કે મારી ગાડીમાં મેં કીધેલું છે જાહેર પ્રોગ્રામમાં, આ વીડીઆઈ ફરેલા છે, રાજભાની ગાડીમાં એવું કઈ નીકળે કે રાજભામાં કઈ દેખાય તેથી બંદૂકે ન દો તો તમને સરસ્વતીના સોગંદ હું આપું છું. કિશોર મામા પેલા જીવી છે ગુરુ મહારાજની કૃપાથી, પછી જ બોલવું એટલું નક્કી કર્યું છે. હા, આ વાતો કરી નાખવી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફીર બહાર તું બોલ. તમે જીવીને બોલો અને ખાલી બોલવા ખાતર બોલો, એનો ફેર કેટલો પડે. બંદૂકનો કારતૂસ હોય એને તમે ગમે એટલા તાકાતથી મારો, કોઈને કપાળમાં લાગે જેવું તેવું ઢીમણું ઉપડે, પણ એ બંદૂકમાં સડાવીને મારો ડૂચા કાઢી નાખે. એમ જીવન જીવી ગુરુ મહારાજની થોડી આદેશનો થોડોય પાલન કરીને જીવો, જો ઘા કરો ને એ ડૂચા કાઢી નાખે, એટલો અમને પણ વિશ્વાસ છે, એ હકીકત વાત છે. એટલે કહેવાનો અર્થ મારો, આ કોઈ ઘરનો ડાયરો છે એટલે મોટી મોટી કરવી એવી વાતે નથી પાછી. હા, પણ થાય એટલું કરીએ એ હકીકત છે.